જૂનાગઢ, તારીખ છે આજની 23/7/2021. ધોરણ 6, વિષય છે તમારો સામાજિક વિજ્ઞાન, પાઠ 2, આદિ માનવથી સ્થાયી જીવનની સફર. શું છે પાઠનું નામ? આદિ માનવથી સ્થાયી જીવનની સફર. આદિમાનવ એટલે કે આપણે જોઈ શકીએ કે પહેલાના જમાનામાં જ્યારે માનવો વસવાટ કરતા હતા, પરંતુ એ આદિમાનવ તરીકે ઓળખાતા હતા. સેના વડે? કે આદિમાનવ, જે એને ખુદને પણ ખબર ન હતી જેનું કે એ એક મનુષ્ય છે, એટલે કે એ એક જંગલ, આપણે એક જૂની પુરાણી આદિમાનવ તરીકે ઓળખાતા. સ્થાયી જીવન એટલે કે જે આપણે અત્યારે વર્તમાનમાં જે વસવાટ કરીએ છીએ, સ્થાયી, જ્યાં આપણે રહીએ છીએ, સ્થાયી કરીએ છીએ એટલે સ્થાન આપણે દર્શાવે છે એ, એટલે કે જ્યાં સુધી એટલા સુધીની જીવન છે એમાં કઈ કઈ શ્રેણીઓ પદ્ધતિઓ વિકસાવી એ વિશે આપણે અંદર માહિતી મેળવીશું. જૈવીર પાઠમાં ચાલુ કરશું. જૈવીર તેના પરિવાર સાથે ગાંધીનગર થી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. જૈવી તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. બારી પાસે બેસીને તેણે રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટ લારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયા. હવે એક જૈવીર નામનો છોકરો જે પોતાની ફેમિલી છે, પરિવાર છે, એની સાથે ગાંધીનગર જશે, ત્યાંથી ટ્રેનમાં જામનગર જઈ રહ્યો છે. તેમાં બારી પાસે એટલે કે જૈવિક છે એ બારી, ટ્રેનની જે બારી હોય એની પાસે બેસી અને રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટલારી, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોઈ છે. તેણે તેના કાકાને પૂછ્યું, આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો છે? જે આ આપણે રસ્તાઓ બન્યા, આ રસ્તાઓમાં જે પણ જે વાહનો બન્યા ઇલેક્ટ્રિક સાધનોથી, એના વિશે બધી જ વસ્તુઓ ક્યારથી શરૂ થઈ હશે? તો તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકી કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી જ ચાલે છે. આપણી તો જે કંઈ પણ પ્રાચીન સમય ઇતિહાસ છે એ સદીના સદી અથવા તો યુગો વયાવ્યા છે, જેથી એમાં અહીં કહેવાનું છે કે હજી તો ખાલી ભારત અથવા તો કોઈ પણ યુગથી શરૂઆત થઈ એનાથી 150 વર્ષ, ભારત જ્યારે બાર ભારત સ્વતંત્ર થયો, દેશ સ્વતંત્ર થયો, પરિવર્તનો આવ્યા, વિકાસ થવા અને વિકાસ થયો, ત્યારે ભારત દેશના માટે એનાથી પહેલાં જ 150 વર્ષ જ પહેલાંથી જ ચાલુ છે જે ટ્રેન છે. તું જે વાહનો રસ્તા પર જોવે છે તેમાં બળદગાડા સૌથી જૂના છે. સૌથી જૂનું કોણ છે? કે આપણું જે સ્થાયી ગામડું જીવન છે એમાં બળદગાડા છે હજી પણ પહેલાના સમયમાં જોવા મળતા હતા. તે પહેલા હજારો વર્ષો પહેલાના માનવી પાસે આવવા જવા માટેના કોઈ જ સાધનો ન હતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગ પાડા છે. હવે જ્યારે પ્રાચીન સમય હતો અથવા તો આપણે દાદા નાની પરદાદા એ બધા આગળ છે, આપણે આપણી દાદી પાસે, નાની પાસે, દાદા પાસે, નાના પાસે, જે આપણા વૃદ્ધ છે એની પાસે અવારનવાર આવી વાતો કે જે એ એમનું જીવન હતું એ વાર્તાઓ આપણે સાંભળતા જ હોય છે, કે જે વાર્તાઓ સાંભળવાની આપણે મજા આવે છે જાણવાની, જેથી એનું જીવન કેવું હતું એ વિશે આપણે જાણી શકીએ અને એના ઉપરથી આપણે કોઈ પણ અંદાજ લગાવી શકીએ કે પહેલા જમાના, જૂનો જમાના અથવા પ્રાચીન સમય આવો પણ હતો. એટલે કે ત્યારે કોઈ સાધનો હતા નહીં, બળદગાડા હતા, પરંતુ જે આવા ઇલેક્ટ્રિક જે વૃદ્ધાશ્રમ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં છે તે સાધનો કોઈ હતા નહીં. એક જગ્યાએ બીજી જગ્યાએ જવા પગે ચાલીને જવું પડતું. હવે આદિ માનવ અને ભટકતું જીવન શું આવે છે? આદિ માનવ અને ભટકતું જીવન. આદિ એમાં શું પોઈન્ટ છે?
ભટકતું જીવન એટલે કે એનું જે જીવન કેવી રીતે જીવતા એક એને ખુદ પણ ખબર ન હતી કે માનવ તરીકે હશે એટલે કે જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા મેં કીધેલું કે એને સમય રોજ બરોજ સમય છે એ જ્યારે જંગલમાં જઈને ભટકતું જીવન એને ઘર વિશે વિશે હાલના પરિસ્થિતિ વિશે આપણે કહીએ તો એવું શું કાંઈ હતું જ નહીં જેથી જંગલ જ માત્ર જે વિસ્તાર આપણે એમ કહીએ છીએ પહેલાં જંગલ જ હોય છે બરાબર એમાંથી એ શિકાર એટલે કે પ્રાણીઓનો પક્ષીઓનો શિકાર કરી અને પોતાનો જે સમય છે વ્યતીત એટલે કે પોતાનો સમય પસાર કરતા માનવીની આ અવસ્થાને હન્ટર અને વેધર્સ એટલે કે શિકાર કરવું અને એકલું કરવું હન્ટર એટલે શિકાર કરવું એન્ડ વેધર્સ એટલે એકઠું કરવું એટલે કે માનવીની જે આ અવસ્થા હતી એટલે કે એ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ હતી એને શું કહીશું હન્ટર અને ગેધર્સ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા ખોરાક કેવી રીતે મેળવતા પ્રાણીઓ પક્ષીઓ જંગલમાં શિકાર કરી માછલીઓનો શિકાર કરી એમજ કંદમૂળ એટલે કે જમીનમાંથી કોઈ પણ જે ફ્રૂટ હોય ફળ હોય શાકભાજી હોય અત્યારે કહીએ તો એ ઉગતા અથવા તો ફળો વૃક્ષો પરથી એકત્રિત કરી ભેગા કરી અને તેનો ખોરાક લેતા હતા હવે જો કે આ બધું સરળ ન હતું આ બધું તેના માટે કે તેને સમજ એ વિશેની ખ્યાલ હતો નહીં તેથી તે સરળ એટલે કે સહેલું હતું નહીં ક્યારેક જંગલી પ્રાણીઓ આદિ માનવો પર હુમલો કરતા જંગલી પ્રાણીઓ ત્યારના પ્રાણીઓ તો વધારે ખૂંખાર હતા આજના પ્રાણીઓ કરતા કેટલા ઘણા વધારે ખૂંખાર તે સમયના પ્રાણીઓ પક્ષીઓ હતા જેથી જંગલી પ્રાણીઓ આદિ માનવો એટલે એના માનવ મનુષ્યો ઉપર પણ હુમલો કરતા વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિ માનવોના હાથમાં આવતા નહીં ત્યારના પ્રાણીઓ અને અત્યારના પ્રાણીઓ વિશે ઘણો તફાવત જોવા મળે છે અત્યારના પ્રાણીઓ વર્તમાન સમયના માનવોથી એની દવા જે આપણે કહીએ ને પાળતા પશુ એટલે એના વિશેની દવા એના વિશેનું નિયંત્રણ કરવાના બધા સાધનો પશુ પક્ષીઓને એ લગાડવામાં આવે છે જેથી પશુ પક્ષીઓ નબળા પડે છે પરંતુ પહેલાના જમાનામાં તો પક્ષીઓ એકદમ ખુખાર અને એકદમ સ્વતંત્ર રીતે હતા એટલે કે તેઓ હરણ છે સોરી દોડવામાં તે પ્રાણીઓ વધારે ખૂબ જ શક્તિમાન હતા આજ કરતા ઘણા ઘણા જેથી આદિ માનવોના હાથમાં પણ આવતા અને ખોરાકની શોધમાં આદિ માનવો એક સ્થળેથી બીજા અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા આદિ માનવો ખોરાક મેળવવા માટે જંગલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ભટકતા રહેતા માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને માનવી આ સમયે છે જેવા પ્રાણીઓ સરળતાથી એટલે કે તેઓ વધારે પડતા ખૂંખાર
માં શિકાર કરે વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા પાણી છે એ જીવન માનવના સમય પાણી વિના આપણે રહી શકીએ નહીં પાણી છે એ જીવન છે એ જરૂરિયાત હોવાથી જ્યાં પણ પાણી હોય વિસ્તારમાં ત્યાં એ આદિ માનવો રહેતા હવે આવે છે ભારતમાં આદિ માનવના વસ્તુ માટેના સ્થળો પહેલા તો ભટકતા જીવન એનું ખોરાક એના શિકાર વિશે આપણે માહિતી મેળવી હવે વસવાટ એટલે કે તે ક્યાં રહેતા એના વિશે માહિતી મેળવશું ભારતના આદિ માનવના વસવાટના સ્થળો શું આવશે પુરાતત્વ શાસ્ત્રીઓ વંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ શું કહેલું છે પુરાતત્વ શાસ્ત્રીઓ કે જે વિશેના જે આ જ્ઞાન ધરાવતા હોય આ જે કોઈ આદિ માનવ અથવા તો ઇતિહાસ વિશેના વિદ્વાન હોય એને આપણે પુરાતત્વ શાસ્ત્રીઓ નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો છે એ કહી શકીએ મળીને ભારતના આદિ માનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે એ બધા જ એના વિશેના વિદ્વાન એટલે કે એના વિશેનું પૂર્ણ તત્વ જ્ઞાન મેળવનાર અથવા તેને શોધીને ઉત્ખનન એનું સંશોધન કરનાર છે એ વસવાટના અનેક સ્થળો જે કે ઇતિહાસકારોએ પુરાતત્વ શાસ્ત્રીઓએ વિવિધ શાસ્ત્રીઓએ એ વિશેનું સ્થળો એટલે કે એના વિશેના જગ્યાઓ એના વિશેની જાણકારી શોધી કાઢી છે સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી જે ઓજારોનો ઉપયોગ કઈ ઓજારો કયા સાધનોનો ઉપયોગ કરતા એ વિશે પણ જાણકારી આપણે અહીં મેળવવાની છે પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હવે ત્યારના સમયમાં લોખંડ જેવી વસ્તુ ધાતુ જેવી વસ્તુઓનું નિર્માણ અથવા તો તેનાથી જાણકારીથી એ વિશે જાણકારી તો હતી જ નહીં તે વિશેના સમયમાં પથ્થર અને વૃક્ષોના જે છાલ અથવા તો આપણે કહી શકીએ વૃક્ષોના પર્ણ અને વૃક્ષોની જે કંઈ પણ ઉપયોગી બનતી ઓજારો સાધનો હોય તો વૃક્ષોમાંથી પણ આપણે ઘણી બધી સાધનોનો ઉપયોગ બનાવી શકીએ ત્યારના જમાનામાં અને અથવા તો પથ્થર આ બે વસ્તુ તો વધારે તેઓ ત્યાં ઉપયોગમાં લેતા ઓજારો તરીકે ત્યારે હાડકાના ઓજારો પણ હાડકા એટલે કે જ્યારે પ્રાણી પક્ષી મૃત્યુ પામે ત્યારે જે હાડકા પડે અને એના પણ એટલે કે એના વિશે પણ ઓજારો બનાવી અને માનવો તેનો ઉપયોગ આદિ માનવો તેનો ઉપયોગ કરતા શિકારી અને ભટકતું જીવન શિકારી અને ભટકતું જીવન જીવતાનો માર્ગ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે આજના જમાના પણ તેમાંથી જ નવી સંશોધન કરીને નવી ટેકનોલોજી અપનાવી અને નવા અદ્યતન વિચારો આદાન પ્રદાન કરી જેથી આપણે એના વિશે વધારે ને વધારે માહિતી મળી જેથી પથ્થરોમાં વધારે ઉપયોગ થતો હોવાથી ટેકનોલોજી સાથે સંકળાઈ ગયેલી છે જેથી આ સમયને કયો યુગ કહેવામાં આવે છે પાષાણ યુગ કહેવામાં આવે છે કયો યુગ પાષાણ યુગ પાષાણ યુગની હથિયારો પણ તમને એટલે કે પથ્થરોના જે ટુકડાઓના દર્શાવવામાં આવ્યા તમને પુસ્તકમાં આવ્યા છે તમારે જોવાના છે.